ઉમરગામના સરોંડા જીમખાના પર યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આલોક ઇન્ડસ્ટ્રીઝની ટીમ ફાઇનલમાં ચેમ્પિયન બની હતી. ઉમરગામના સરોંડા ગામના જીમખાના પર સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ફાઇનલ આલોક ઇન્ડસ્ટ્રીઝ અને સરોંડા જીમખાના 11 વચ્ચે રમાઈ હતી, જેમાં આલોક ઇન્ડસ્ટ્રીઝની ટીમ ચેમ્પિયન બની હતી. ચેમ્પિયન અને રનર્સ ટીમો તથા બેસ્ટ ફિલ્ડર અને બેસ્ટ બોલરોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આના ક્રિકેટ ટુર્નામેન્ટ આજે કમ્પ્લીટ થઈ છે ને એનો ફૂલ ક્રેડિટ જાય છે આખા ગામના લોકોને, એટલે ખાલી સરોંડા નહીં, આપણા આખા ટાપુના લોકોને. કારણ કે એક એક જણું ફ્રોમ ડિફરન્ટ પ્લેસીસ આયા, અમને સાકાર આપ્યો, કોઈએ શું સ્પોન્સર કીધું, કોઈ આપણને હિંમત આપી, કેટલા લોકો આવીને, કારણ કે આ ગ્રાઉન્ડ તૈયાર કરવાનું ઇઝ નોટ અ જોક. આટલા એરિયામાં આપણું આ જ ગ્રાઉન્ડ એક જ છે, જે ઇટ્સ અ ટફ વિકેટ એન્ડ ઇટ હેઝ બીન સ્પોન્સર્ડ બાય આપણા કિશોરભાઈ, હું સ્ટેન્ડિંગ હિયર. એવાને પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને એ ગ્રાઉન્ડ બનાવ્યું, જેનો ફાયદો આજે આખા ડિસ્ટ્રિક્ટના લોકો આવીને લઈ શકશે, બધી ટુર્નામેન્ટ્સો રમે છે, આપણા છોકરાઓને એન્કરેજમેન્ટ મળે છે ને બધા થાય છે. ને એને વસ્તે આજે યંગસ્ટર્સો ઉપર આવી રહેલા છે ને નારગોલ તરફથી 3-4 રણજી ટ્રોફી પ્લેયર્સો આપણી વચ્ચે છે, જે આપણી ટીમમાંથી રમ્યા છે. ને અમના બી એક છોકરો છે અરજાન નગરાસવાલા, એ જે રમી રહેલો છે ગુજરાત તરફથી. એટલે અમારી ઉમ્મીદ છે કે આગળ જતાં ઓર વધારે અમે આગળ એને એન્કરેજમેન્ટ કરશું ને આ ટુર્નામેન્ટ જાળવી રાખશું. આ મેચ કેટલા દિવસથી ચાલતું હતું? 24 નવેમ્બરથી. ને આજે ફાઇનલ વિજેતા કોણ બન્યું? ફાઇનલ વિજેતા આલોક સીસી.